में कोरोना संक्रमण ने लेने स्थिति वणसी है। त्यारे छेल्ला 10 दिवस में 57 लोगों कोरोना से मृत्यु थया है। छेल्ला 10 दिवस में 908 पॉजिटिव केस नोंधाया है। राजकोट में संक्रमण वधता आंकड़ा चिंता वधारी है। हवे तो राजकोट में रात्रि कर्फ्यू लगाया बाद पण केस में वधारो थई रह्यो छे। 30 नवम्बरे 9 लोगों कोरोना से मृत्यु थया। तो आगळ बात करिए तो छेल्ला 10 दिवस में केटला मृत्यु थया तेनी बात करिए तो 21 नवम्बरे 6, 22 नवम्बरे 5, 23 नवम्बरे 4, 24 नवम्बरे 6, 25 नवम्बरे 2, 26 नवम्बरे 5, 27 नवम्बरे 6, 28 नवम्बरे 8, 29 नवम्बरे 6, 30 नवम्बरे 9 लोगों मृत्यु थया छे। रात्रि कर्फ्यू होवा छता पण कोरोना पर कंट्रोल नहीं थई शक्यो, कारण के रात्रि जारे कर्फ्यू होय छे त्यारे बाहर निकलता जे लोको छे तेमना पर कंट्रोल थई शके, परंतु दिवसे तो लोको बजारों में भेगा थाय छे। हजु वधु माहिती मेळवीए अमारा संवाददाता गौतम भेड़ा पासेथी। गौतम, जे रीते दिवसे तो लोको बजारों में भेगा थाय छे, सोशल डिस्टन्स नथी जळवातुं અને રાત્રિ જે કર્ફ્યુ છે તેનાથી કોઈ ફરક પણ નથી પડતો અને મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે રાજકોટમાં। ચોક્કસ, જે રીતે વાત કરવામાં આવે જે રાત્રિ કર્ફ્યુ છે તે ઘણા દિવસથી લાગી રહ્યું છે, પરંતુ રાત્રિ કર્ફ્યુના લીધે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે કોરોનાનું સંક્રમણ છે તે ઘટતું નથી જોવા મળી રહ્યું, કારણ કે જે રીતના કેસ વધી રહ્યા છે ગઈકાલે રેકોર્ડ બ્રેક ઘણા સમય પછી કહી શકાય 3 આંકડામાં એટલે કે 40 વધુ પોઝિટિવ કેસ નોંધાયા એ પ્રકારની વાત સામે આવી છે। બીજી તરફ વાત કરવામાં આવે તો ઘણા સમય પછી અત્યારે જે માહિતી પડી રહી છે આજનો જે આંકડો બહાર પાડવામાં આવ્યો છે તેમાં રાજકોટ શહેર અને જિલ્લાની અંદર 10 દર્દીઓના મોત છે તે થયા હોવાની વાત સામે આવી રહી છે। અગાઉ પણ છેલ્લા 10 દિવસની અંદર 53 જેટલા દર્દીઓના મોત કોરોનાથી થયા હોવાની વિગત સામે આવી છે। મહત્વનું છે કે ડેથ ઓડિટ કમિટી આ સમગ્ર મામલે આકરી થઈ રહી લેતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે રાત્રિ કર્ફ્યુ હોવા છતાં પણ કોરોનાનું સંક્રમણ છે તે વધતું જોવા મળી રહ્યું છે। જી 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 આભાર ગૌતમ માહિતી આપવા બદલ।